કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, બધા મજામાં જ છો? તો મિત્રો, તમને ખબર જ હશે કે યાદોના વાદળવાળું સોંગ છે, બહુ ટ્રેન્ડિંગમાં ચાલતું હતું અને અત્યારે પણ ચાલે છે. તે સોંગ ઉપર વગર મહેનતે એકદમ નવી ઇફેક્ટવાળું સ્ટેટસ બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલાં એક નાનકડો ડેમો વિડીયો જોઈ લો, એ પછી તમને બનાવતા શીખવાડી દઉં. તો મિત્રો, તમે અત્યારે ડેમોમાં જોયું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાડીશ. આ સ્ટેટસ બનાવવામાં જે પણ મટીરિયલની જરૂર પડશે બધું ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, સ્નેકી ઇફેક્ટ પણ મળી જશે. મટીરિયલ ડાઉનલોડ કરતા ના ફાવે અથવા XML ફાઇલ ડાઉનલોડ કરતા ના ફાવે તો એની પર વિડીયો બનાવેલો છે, તમે જોઈ શકો છો. એવું સ્ટેટસ બનાવવા માટે એક એપ્લિકેશનની જરૂર પડશે, અલાઇટ મોશન. જો મિત્રો તમારી જોડે અલાઇટ મોશનનું લેટેસ્ટ વર્ઝન ના હોય અને ડાઉનલોડ કરવા માગતો તો આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે અથવા મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. હવે તો એવું સ્ટેટસ બનાવવા માટે અલાઇટ મોશન એપ ઓપન કરીશું. ઓપન કર્યા પછી નીચે ગોળ કરું છું મિત્રો, જોઈ શકો છો. પ્લસ ઉપર ક્લિક કરીશું અને તમારે છેલ્લું ગોળ કરું છું. ઘણા બધા ઓપ્શન છે, જુઓ તો છેલ્લું ગોળ કરું છું, પેન્સિલવાળું સિલેક્ટ કરીશું. અહીં 10-80 લખજો અને 23-40 લખજો, વચ્ચેમાં એકવાર આમ ક્લિક કરીને, ઠીક છે મિત્રો. અહીં 30 રાખજો, બેકગ્રાઉન્ડમાં કોઈ પણ કલર રાખી શકો છો. એ પછી નીચે ગોળ કરું છું, પ્લસ ઉપર ક્લિક કરજો મિત્રો. આ રીતે આવી જશે. ફરીથી નીચે ગોળ કરું છું, પ્લસ ઉપર, અહીં ગોળ કરું છું. ત્રીજા નંબરે ઓડિયોમાં વ્યુઅરમાં જજો. અને મિત્રો, તમને ડિસ્ક્રિપ્શનમાં એક સોંગ મળી જશે, તમારે લઈ લેવાનું છે, ઠીક છે. સોંગની ડાઉનલોડિંગ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ગોળ કરજો, એ પ્લસ ઉપર ક્લિક કરીને સોંગ આ રીતે આવી જશે, ઠીક છે મિત્રો. ફરીથી શરૂઆતમાં આવી જજો, નીચે ગોળ કરજો, પ્લસ ઉપર, આવી મીડિયામાં જશું. ડિસ્ક્રિપ્શનમાં આ રીતનો ફોટો પણ મળી જશે મટીરિયલમાં, અથવા તમને ગમે એ ફોટો લઈ શકો છો. ઉપર 3 ડોટ પર ફ્લિટ સ્ક્રીન કમ્પ્રેસર એરિયા કરજો અને સ્ટેટસના એન્ડ સુધી ખેંચી લેજો. આ ગોળ કરજો, યાર ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે આવી જશે. ફરીથી શરૂઆતમાં આવી જજો મિત્રો, ફરીથી નીચે ગોળ કરું છું મિત્રો, પ્લસ ઉપર, અહીં મીડિયામાં જશું. ડિસ્ક્રિપ્શનમાં તમને આ રીતનો વિડીયો મળી જશે, એ લઈ લેજો, ઠીક છે મિત્રો. એની ઉપર ક્લિક કરજો, ઉપર ગોળ કરું છું, એ 3 ટપકા ઉપર. અહીં 5મા નંબરે ફ્લિટ સ્ક્રીન કમ્પ્રેસર એરિયા, બ્રાન્ડિંગ અને ઓપાસિટીમાં. 2 નંબરે લાઇટિંગમાં જઈને સ્ક્રીન કરજો, એટલે કંઈક આ રીતે આવશે, ઠીક છે મિત્રો. ફરીથી જે આપણે ફોટો એડ કર્યો, ઠીક છે મિત્રો, એની ઉપર ક્લિક કરજો. નીચે ગોળ કરું છું ઇફેક્ટમાં, આ ગોળ કરું છું, એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરજો. એ પછી મિત્રો ગોળ કરું છું, બ્લડવાળા ઉપર ક્લિક કરજો. સૌથી પહેલું બોક્સવાળું સિલેક્ટ કરજો અને સૌથી પહેલું સ્ટાન્ડર્ડ સેટિંગ. બસ આટલું જ કરવાનું છે, ઠીક છે મિત્રો. આમાં જોઈ શકો છો એટલે આ રીતે બ્લડ થશે અને આ રીતની ઇફેક્ટ આવશે. ફરીથી મિત્રો શરૂઆતમાં આવી જશું, નીચે ગોળ કરું છું, પ્લસ ઉપર, અને મીડિયામાં જશું. ફરીથી આપણે જે પહેલાં ફોટો લીધો એ ફોટો લઈ લઈશું, મું અને ટ્રાન્સફર ઉપર ક્લિક કરશું, ઠીક છે મિત્રો. ગોળ કરું છું, 3જા નંબરે જઈને ફોટાને આ રીતે નાનો કરી દઈશું, ઠીક છે મિત્રો. ફરીથી મિત્રો એ ફોટા ઉપર, આ એરો ઉપર અને ગોળ કરું છું, એની પર ક્લિક કરશું એટલે સ્ટેટસના એન્ડ સુધી જતો રહેશે આ રીતે, ઠીક છે મિત્રો. ફરીથી ફોટા ઉપર આ ગોળ કરું છું, બોર્ડર અને શેડો આને ઇનેબલ કરી દેજો. આ ગોળ કરું છું, કાળો કલર છે સ્ટોક, ઠીક છે, અને એની પર ક્લિક કરીને સફેદ કરી દેજો અને આની બોર્ડર છે 10 કરી દેજો આ રીતે, ઠીક છે મિત્રો. એટલે જોશો આ રીતે લાગશે, ઠીક છે મિત્રો. ફરીથી શરૂઆતમાં આવી જશું મિત્રો, ફરીથી નીચે ગોળ કરું છું, પ્લસ ઉપર, અને મીડિયામાં જશું. ડિસ્ક્રિપ્શનમાં તમને આ રીતની એક યાદોના વાદળવાળી PNG મળી જશે, એ લઈ લઈશું. મો અને ટ્રાન્સફરમાં જઈને, ઠીક છે મિત્રો, 1 મિનિટ બહાર આવતા રહે, ઠીક છે મિત્રો. તો આ યાદોના વાદળવાળી PNG ઉપર ક્લિક કરશું. મો અને ટ્રાન્સફરમાં જઈને મિત્રો એને ઉપર સેટ કરી દઈશું આ રીતે, ઠીક છે મિત્રો. એને સ્ટેટસના એન્ડ સુધી ખેંચી લઈશું. આ ગોળ કરું છું, યારો ઉપર ક્લિક કરશું એટલે આ રીતે આવી જશે. ફરીથી શરૂઆતમાં આવી જશું મિત્રો, ફરીથી પ્લસ ઉપર, અહીં મીડિયામાં જશું. ડિસ્ક્રિપ્શનમાં આ રીતની એક PNG મળી જશે, એ લઈ લેશું, ઠીક છે મિત્રો. આ ગોળ કરું છું, ઇફેક્ટમાં ક્લિક કરશું. આ ગોળ કરું છું, એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરશું. તમને આ ક્રોમા કીનું એક ઓપ્શન મળી જશે, અથવા તમારે સર્ચ કરવાનું છે, CHRO સર્ચ કરશો એટલે ક્રોમા કી આવશે. એની ઉપર સ્ટાન્ડર્ડ સેટિંગ, અને આ ગોળ કરું છું, ગ્રીન સ્ક્રીન હશે એની ઉપર ક્લિક કરજો અને કલર કાળો કરી દેજો આ રીતે. સાઈડમાં ક્લિક કરજો, ફરીથી PNG ઉપર, મૂવ અને ટ્રાન્સફરમાં જઈને, ઠીક છે મિત્રો, PNG ને આ રીતે નીચે સેટ કરી દેજો, ઠીક છે મિત્રો. આ રીતે નાનું મોટું કરી શકો છો આ રીતે. ફરીથી મિત્રો PNG ઉપર ક્લિક કરજો અને સ્ટેટસના એન્ડ સુધી ખેંચી લેજો. આ ગોળ કરું છું, એરો ઉપર ક્લિક કરજો એટલે આ રીતે આવી જશે મિત્રો. ફરીથી શરૂઆતમાં આવી જશું, નીચે ગોળ કરું છું, પ્લસ ઉપર, આવી મીડિયામાં જશું. ડિસ્ક્રિપ્શનમાં આ રીતનો એક વિડીયો મળી જશે, એ લઈ લેશું. એ વિડીયો ઉપર ક્લિક કરશું, એના ઓડિયોમાં જશું, ઓડિયો 0 કરી નાખશું. ફરીથી સાઈડમાં, ફરીથી એની ઉપર 3 ટપકા ઉપર, ફ્લિટ સ્ક્રીન કમ્પ્રેસર એરિયા કરી નાખશું સાઈડમાં.
ફરીથી એની પર ક્લિક કરશું બ્રાન્ડિંગ અને ઓપેસિટીમાં લાઇટિંગમાં જઈને સ્ક્રીન એટલે કંઈક આ રીતે આવી જશે પાછળ જઈને જો કોઈ ભાગ વધારે હોય ઠીક છે મિત્રો તો એની પર ક્લિક કરજો ગોળ કરશો એથી કાપી નાખજો આ રીતે આટલું થઈ ગયા પછી મિત્રો તમારે શરૂઆતમાં આવી જવાનું જો શરૂઆતમાં આવી ગયા પછી મિત્રો ઉપર ગોળ કરશો એર ઉપર ક્લિક કરી બહાર આવતા રહેજો ગોળ કરશો પ્રોજેક્ટમાં જો ડિસ્ક્રિપ્શનમાં આ રીતની એક સ્નેકી ઇફેક્ટ મળી જશે એને ઓપન કરશું એટલે આ રીતનો તમને એક ફોટો જોવા મળશે ઠીક છે મિત્રો એની પર ક્લિક કરશું ઇફેક્ટમાં જશું ત્રણ ટપકા ઉપર જે કોપી ઇફેક્ટ કર્યા પછી સાઈડમાં ક્લિક કરશું ઉપર ગોળ કરશું એર ઉપર ક્લિક કરી બહાર આવતા રહેશું મિત્રો ફરીથી આપણે ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશું નીચે જતા રહેશું હવે જે આપણે ફોટો એડ કર્યો ઠીક છે પહેલો ફોટો ફૂલ સ્ક્રીનને અહીંયા વગર નાનો ફોટો એડ કર્યો એની ઉપર ઇફેક્ટમાં જશું ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ સાઈડમાં ક્લિક કરશું એટલે કંઈક આ રીતની ઇફેક્ટ આવશે અને જોઈ શકો છો તમે શરૂઆતમાં જોઈ એવું જોરદાર સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે આ સ્ટેટસ બનાવવામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો કોમેન્ટ કરી શકો છો હવે તો તમે આગળ ગોળ એક બોર્ડર પણ લગાવી શકો છો પણ યાર મારી જોડે અત્યારે બોર્ડર નથી તો હું નથી લગાવતો એ પછી આને સેવ કરવા માટે ઉપર ગોળ કરું છું એર ઉપર ક્લિક કરજો અને નીચે ગોળ કરજો એ એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીમાં સેવ થઈ જશે બધું મટીરિયલ અને સ્નેકી ઇફેક્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આપણે મળશું એક નવા વિડીયોમાં.